नमस्कार मित्रों, फरी एक बार स्वागत है तमारो वेधर ऑफ इंडिया चैनल पर। हूँ छू गौरव रणिंगा। मित्रों, अपनी चैनल में अपने आपीए छे गुजरातना हवामाननी वर्षा, झाकड़ वर्षा, गर्मी वगैरहनी सत्यनी नजीक सचोट आगाही वेधर चार्टना एनालिसिसना आधारे कोई जातनी अतिशयोक्ति वगर। तो जे मित्रों नवा हो अत्यार सुधी अपनी चेनल सब्सक्राइब न करेली हो, पहली बार विडियो जता हो तो अत्यारे नीचे लाल कलर बटन में दबावी अने चेनल सब्सक्राइब करी बाजू में नोटिफिकेशन बेल आइकॉन पर खास दबावी देजो के जेथी तमने अमारा तमाम विडियो नोटिफिकेशन तरत ज मिली जाए। आज आपणे खास बात करवा आव्या छीए घणा बधा मुद्दानी, घणी बधी अपडेट आपवानी छे आजे। तो एमानी मेन अपडेट छे जे आवनारा दिवसोमां जे मावठानो माहोल सर्जाई शके छे अमुक विस्तारोमां तेना विशेनी खास, अने ते सिवाय गर्मीनी उनाळो हवे पूरजोशमां छे झाकड़ वर्षानी, अने ए सिवाय आगळ एप्रिल महिनाना मावઠાનું કે એપ્રિલ મહિનાની ગરમીનું આગોતરું એંધાણ પણ આજે આપવાનું છે। તો ખાસ વિડીયોમાં છેટ સુધી બન્યા રહેજો, આખો વિડીયો જોવો, ખૂબ જરૂરી છે આજે। તો હવે સૌથી પ્રથમ આપણે વાત લઈ લઈએ તો ગરમીની, તો અત્યારે જે ગરમીનું પ્રમાણ છે દિવસે દિવસે વધી રહ્યું છે ને હવે વધવામાં જ રહેશે। આગળ જતાં ગરમીનું પ્રમાણ 40-42 ડિગ્રી જેટલું થઈ જશે। 21 તારીખથી ગરમીનું પ્રમાણ વધી જશે અને આગળ જતાં 40-42 ડિગ્રી ગરમી, અને તેની આગળ માર્ચ મહિનાના અંતમાં તેથી પણ વધુ તાપમાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં નોંધાઈ શકે છે। અને ઝાકળ વર્ષાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના જે જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગો, મોરબી આસપાસના અને જામનગર, દેવભૂમિ, દ્વારકા તો ખાસ, અને કચ્છના વિસ્તારોમાં આવતા 3-4 દિવસ સુધી, એટલે કે 21-24 તારીખ સુધી ગાઢ ઝાકળ વરસાદ થઈ શકે છે। તેમાં વિસ્તારો થોડા થોડા ફરતા રહેશે અને પ્રમાણ પણ થોડું થોડું વધઘટ રહી શકે છે। તે સિવાય દક્ષિણ ગુજરાતના જે કાંઠાળ વિસ્તારો છે ત્યાં, અને એ સિવાય ઉત્તર મધ્ય ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં પણ આ દિવસો દરમિયાન ઝાકળ વરસાદ થઈ શકે છે। મિત્રો, બે સિસ્ટમ ઉપરા ઉપરી આવી રહી છે। આપણે અગાઉના વિડીયોમાં જે આપણે 5 દિવસ પહેલાં અને 10 દિવસ પહેલાં બે વિડીયો આપેલા છે, તે બંને વિડીયોમાં વાત કરી હતી 18-22 તારીખ વચ્ચે જે વાતાવરણમાં અસ્થિરતા ઊભી થવાની છે તેના વિશેની, અસ્થિરતાને લીધે ગુજરાતમાં માવઠાનો માહોલ સર્જાઈ શકે છે। તો અત્યારે બે સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરા ઉપરી, એક તો અત્યારે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે 18-20 તારીખ વચ્ચેનું, અને ત્યારબાદ ફરીથી 22-24 તારીખ વચ્ચે બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થવાનું છે। તો તેની ગુજરાત પર શું અસર થઈ શકે, તો ગુજરાત પર તેની અસરમાં એવું છે કે આપણે ગયા વખતે પણ 5 દિવસ પહેલાં અને 10 દિવસ પહેલાંના બંને વિડીયોમાં એ વાત ખાસ કરી હતી કે મોડેલો ભલે બતાવતા હોય, મોડેલો ત્યારે મોટું માવઠું થાય તેવી વાત કરી રહ્યા હતા, મોટું માવઠું દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, અમુક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ બતાવી રહ્યા હતા, ત્યારે પણ આપણે એક જ વાત કરી હતી કે મોટું માવઠું થાય તેવી શક્યતા મને લાગતી નથી। જે મધ્ય ભારત અને મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ કે રાજસ્થાનમાં જે વરસાદ પડવાનો છે તેની ખૂબ વધારે અસર થાય તેવું મને લાગતું નથી તેવી વાત મેં કરી હતી ખાસ। તો તે રીતે જ મિત્રો, અત્યારે જે આવનારા દિવસોમાં જે કાંઈ માવઠું છે તે હળવું માવઠું રહેશે, કોઈ મોટું માવઠું નથી, તો આપણી એ વાત સાચી પડી। અને અત્યારે જોઈએ તો મેન આપણે જે પહેલાં કહ્યું હતું, જે વિસ્તારો બતાવ્યા હતા કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ બાજુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો, તેમાં સૌથી વધુ આની અસર થાય, પણ સૌથી વધુ અસર એટલે મોટું માવઠું એમ નથી કહેતો હું, પણ જે કાંઈ છાંટાછૂટી કે હળવા ઝાપટા વાદળો છવાવા તેવી જે ગતિવિધિઓ થઈ શકે છે તેની અસર આ વિસ્તારોમાં વધુ થાય। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ગઈકાલે પણ હળવા વાદળો છવાયા હતા, પણ તે હાઈ લેવલના વાદળો હતા કે જેમાંથી વરસાદ કે માવઠું પડવાની શક્યતા ન ગણી શકાય। અને પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ગઈકાલે પણ કોઈ કોઈ જગ્યાએ છાંટાછૂટી પડ્યાના પણ સમાચાર છે, અને આજે 19 તારીખે પણ અમુક વિસ્તારોમાં છાંટાછૂટી કે હળવા ઝાપટા પડી શકે છે મધ્યપ્રદેશ સરહદ બાજુ અને રાજસ્થાન સરહદ બાજુના જે બનાસકાંઠાથી નીચેનો જે દક્ષિણનો ભાગ આપણે કહી શકીએ તે વિસ્તારોમાં, અને સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, ગોધરા આ બાજુ, વડોદરા આસપાસના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો, આટલા વિસ્તારોમાં 19-20 તારીખે હળવી છાંટાછૂટી કે હળવા ઝાપટા પડી શકે છે। અને ત્યારબાદની વાત કરીએ તો 21-22માં બહુ કાંઈ ખાસ નથી લાગતું, પણ 22-23 અને 24 આ તારીખોમાં ફરીથી હળવી છાંટાછૂટી આ વિસ્તારમાં થઈ શકે છે।
पूर्व गुजरात अने मध्य उत्तर गुजरातना जे विस्तारो छे त्यां अने दक्षिण गुजरातमां पण खास महाराष्ट्र सरहद बाजूना जे विस्तारो छे डांग जिल्लो तापी जिल्लो जेने आपणे कहीए ते अने वलसाड जिल्लाना जे महाराष्ट्र सरहद बाजूना विस्तारो छे त्यां पण 23-24 तारीखमां हळवी छांटा छूटे के કોઈ કોઈ જગ્યાએ ઝાપટા પડવાની શક્યતા પૂરેપૂરી ગણી શકાય। અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો અત્યારે કોઈ મોડેલ બતાવતા નથી સૌરાષ્ટ્રમાં કોઈ જાતનું માવઠું થાય તેવું, પણ એક શક્યતા એવી લાગી રહી છે, મને એવી શક્યતા ગણી શકાય કે 23-24 તારીખ 22-23-24માં ગરમીનું પ્રમાણ વધવાનું છે, તાપમાન 40 ડિગ્રી વટોળી જાય તેવું લાગે છે, 41 ડિગ્રી સુધી ગરમી 22-23-24 તારીખમાં નોંધાય। અને તેની સાથે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે તેથી બપોર બાદ જે પવનની દિશા ફરે અને દક્ષિણ પશ્ચિમની દિશા થાય તો હવે આ બે લોકલ ડેવલપમેન્ટ થઈ શકે, આ બે સિસ્ટમની જે ભેગી થાય સિસ્ટમ તેને લીધે। કઈ બે સિસ્ટમ હું કહું છું તમને, તો એ સિસ્ટમો છે, એક તો જે પવનની દિશા દક્ષિણ પશ્ચિમમાંથી અંદર પવન આવે સૌરાષ્ટ્ર તરફ, કારણ કે ગરમી ખૂબ વધી ગઈ હશે તેને લીધે બપોર બાદ એવું થઈ શકે છે, અને તેને લીધે ભેજ અંદર આવી શકે છે બપોર બાદ। તો 22-23-24માં એક થોડીક શક્યતા છે કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો, એટલે કે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારો છે અથવા તો અમરેલી જિલ્લાના કોઈ વિસ્તારો અને કચ્છના અમુક વિસ્તારો, આ ત્રણ જગ્યાએ છાંટા છૂટે કે કોઈ જગ્યાએ ઝાપટા પડી શકે, 100% શ્યોર ન કહી શકાય, અણધાર્યો વરસાદ લોકલ ડેવલપમેન્ટનો આ વિસ્તારમાં થઈ શકે છે, કોઈ આગાહી નથી, પણ આ એક આગોતરું એંધાણ છે કે આ રીતનું શક્ય બની શકે છે। તો એ સિવાય કોઈ મોટું માવઠું હાલમાં ટૂંકમાં કહીએ તો દેખાતું નથી, સામાન્ય છાંટા છૂટીવાળું માવઠું આ રહેશે, કોઈ કોઈ જગ્યાએ ઝાપટા પડી શકે અને વાદળો છવાઈ શકે। અને હવે આગળ આપણે વાત કરવાની છે આગોતરા એંધાણની, એપ્રિલ મહિનાનું આગોતરું એંધાણ। તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે લાનીના વર્ષ છે, આ વર્ષ લાનીનાનું વર્ષ છે, ગયું વર્ષ પણ લાનીના વર્ષ હતું અને ભરપૂર વરસાદ પડ્યો હતો, અત્યારે હજી લાનીના છવાયેલો જ છે, લાનીના છે જ, અત્યારે હજી નબળો નથી પડ્યો, પરંતુ હવે લાનીના ધીમે ધીમે ન્યુટ્રલ થવા તરફ જઈ રહ્યો છે, અને આવતા ચોમાસા દરમિયાન લાનીના ન્યુટ્રલ રહે, લાનીના પણ નહીં અને અલનીનો પણ નહીં, બંનેની વચ્ચે રહે તેવી હાલ સારી શક્યતા જોવાઈ રહી છે। પરંતુ હવે આની અસર એપ્રિલ મહિનામાં શું થાય, તો એપ્રિલ મહિનામાં એક તો કહી દઉં કે ગરમીનું પ્રમાણ વધારે જ રહેવાનું છે, 43-44 ડિગ્રી સુધી ગરમી એપ્રિલ મહિનામાં જઈ શકે છે, કોઈ કોઈ જગ્યાએ એનાથી પણ વધુ નોંધાઈ જાય। અને એપ્રિલ મહિનામાં લાનીનાનો જે આ વર્ષ છે તેને લીધે હાલમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તેની ફ્રિકવન્સી ખૂબ વધારે છે, સતત છેલ્લા 2-3 મહિનાથી ઉત્તર ભારતમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી જ રહ્યા છે, જે આપણે સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં જે કચ્છમાં જે માવઠા થયા તેનું કારણ પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ હતા। અને હવે એપ્રિલ મહિનામાં શું થાય કે જો ગરમી ખૂબ વધે, 43-44 ડિગ્રી ગરમી થાય, તો તેને લીધે એક હાઈ પ્રેશર જેવું આપણા સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં ઉત્પન્ન થાય, આ વિસ્તારો કયા હોઈ શકે, તો આ વિસ્તારો લોકલ હાઈ પ્રેશર જેને કહી શકીએ ગરમીને લીધે, તો અમરેલી જિલ્લાના વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાણવટ કે આજુબાજુના કોઈ વિસ્તારો, આ વિસ્તારો અને રાજકોટ અને ગોંડલ, આટલા વિસ્તારો જે છે તેમાં વધુ શક્યતા, કારણ કે તે અંદરના ભાગના વિસ્તારો છે, વધુ ઝડપથી તપવાવાળા, ખૂબ ગરમી ત્યાં પડતી હોય તેને લીધે ત્યાં એક શૂન્યવકાશ સર્જાય, હવાનો હવા પાતળી થાય ખૂબ ગરમીને લીધે, અને ત્યારે સાંજે જે દરિયા તરફથી જે પવન ફરે તેને લીધે એક વિન્ડ પેટર્ન એવી સેટ થાય કે પવનો સીધા બપોર બાદ એ વિસ્તારો તરફ આવે, ઠંડા પવનો, અને ત્યાં એકદમ ગરમ વાતાવરણ હોય, તેની બંનેનું ઇન્ટરેક્શન થાય, જેને આપણે લાઇન ઓફ વિન્ડ ડિસકન્ટિન્યુટી કહે છે, કે બંને પવનો ત્યાં ભેગા થાય, એક પવનો ઉત્તર તરફથી આવતા હોય પશ્ચિમ તરફથી અને એક દક્ષિણ પશ્ચિમ તરફથી આવતા હોય, તો ત્યાં એક લોકલ ડેવલપમેન્ટ થવાની શક્યતા રહે અને તે વિસ્તારોમાં માવઠું થઈ શકે। પહેલાં જ મેં કહી દીધું કયા વિસ્તારોમાં આવી શકે, તો એક તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા, અમરેલી ધારી આજુબાજુના વિસ્તારો, ગોંડલ, રાજકોટ આજુબાજુના અમુક વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પાણવટ કે એની આજુબાજુના અમુક વિસ્તારો, આટલા વિસ્તારો મોસ્ટ પ્રોબેબલ ગણાય એપ્રિલ મહિનામાં માવઠા માટે। મિત્રો આ એક આગોતરું એંધાણ છે, કોઈ આગાહી નથી, પણ આવી શક્યતા રહે તો આ વિસ્તારના ખેડૂતોએ ખાસ સાવધ રહેવું જોઈએ આ બાબત માટે કે ત્યાં માવઠું થઈ શકે છે એપ્રિલ મહિનામાં। હવે જેમ જેમ આપણે આગળ જશું તેમ મોડેલો બતાવતા થશે તો આપણે વધુ અપડેટ આગળ આપશું। તો આ હતી આજની મેઇન અપડેટ કે શું રહેશે આવતા 4 દિવસ માવઠાનો માહોલ, પછી ગરમીનો,
झाकड़ वर्षा अने एप्रिल महीनानुं आगोतरुं एंधाण के कया विस्तारमां वधु मावઠું થવાની શક્યતા રહે છે। मित्रों आ विस्तारोमां दर वर्षे एप्रिल मे महीनामां मावઠા થાય જ છે। सावरकुंडला अने गोंडल आसपास मावઠા થાય છે તેનું મેઈન કારણ મે જે તમને બતાવ્યું તે એનું ટેકનિકલ કારણ છે, परंतु त्यां बहु ध्यान आपवामां आवतुं नथी। तेने लीधे सावरकुंडला अने गोंडल आसपासना जे एपीएमसी मार्केट यार्ड्स होय छे तेमां जणसो पड़ेली होय खेतीनी ते पलड़ी जाय छे ने हजार लाखों करोड़ों रुपयानुं नुकसान दर वर्षे थाय छे। तो तेना पर एक खास ध्यान देवुं जोईए, तेना माटे आ एक आगोतरुं एंधाण आपेलुं छे खेडूतोना हित माटे। तो आ हती आजनी वात। तमने जो पसंद आवी होय आपणो वीडियो, आपणे कोई अतिशयोक्तिवाळी आगाही करता नथी, तो अमने पसंद आवी होय तो लाइक करवानो, वीडियो ने शेर करवानो अने चेनल सब्सक्राइब ना करेली होय तो अत्यारे ज करी देजो, भूलता नहीं। त्यां सुधी रजा लो छूं, आपनो दिवस शुभ रहे, आभार।